નમસ્કાર દર્શક મિત્રો તીર સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો જોખમી રીતે કોતર પસાર કરતા વિદ્યાર્થીઓનો વિડિયો એક વાયરલ થયો છે અને આ વાયરલ વિડિયો છોટાઉદેપુરના મોટી સડલીનો હોવાનું સામે આવ્યું છે આજે છોટાઉદેપુર પંતકમાં ભારે મેઘ ખાંગા હતા સવાર્થી વરસાદી માહોલ છવાયો હતો જો કે સવારમાં જારે વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે નીકળ્યા ત્યારે સોકતા કોતરમાં પાણી ઓછું હતું અને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી ગયા હતા પરંતુ પરત ફરતી વખતે મોટી સડલી પાસે જે સોકતા કોતર આવેલ છે તેમાં લો લેવલ કોઝવે ઉપર કોતરના પાણી ફરી વળ્યા હતા અને વિદ્યાર્થીઓ અટવાયા હતા મોટી સડલી અને ટુંડવાના વિદ્યાર્થીઓ જીવના જોખમે આ કોતર ઉપરથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા આપ જોઈ શકો છો દ્રશ્યમાં જે રીતે વિદ્યાર્થીઓ જોખમી રીતે લો લેવલ કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા છે તેને જોઈને આપણે કલ્પના કરી શકીએ છીએ કે ચોક્કસથી જીવના જોખમે તેઓ આ કોઝવે પસાર કરી રહ્યા છે વર્ષોથી મોટી સડલી અને ટુંડવાના જે વિદ્યાર્થીઓ છે ગ્રામજનો છે આ હાલાકીનો ભોગ બનતા રહ્યા છે જ્યારે પણ કોતરમાં આ લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળે છે ત્યારે તેઓની અવરજવર બંધ થઈ જાય છે જીવના જોખમે તેઓને આ કોઝવે પસાર કરવો પડે છે વર્ષોથી તેઓની માંગ છે પુલની પરંતુ આ માંગ હજુ સુધી સંતોષવામાં આવી નથી હજુ સુધી પુલની કામગીરી શરૂ કરવામાં નથી આવી